स्टैंडर्ड 12th अकाउंट्स पार्ट 1 चैप्टर 2 वार्षिक हिसाबो दाखला नंबर 15। तो दाखला नंबर 15 नी आपणे रकम जोईशु। तो जो पहला रकम में हर्ष अने एसा नीचे दर्शावेल काचा सरवैया अने हवालाओने ध्यान में लई तेमनी पेढ़ीना तारीख 31/3/1970 ना रोज पूरा थता वर्षना वार्षिक हिसाबो तैयार करो। हर्ष अने एशानी भागीदारी पेढ़ीनो 31/3/1970 रोजनु काचू सरवैयू। तो अँ आग काचू सरवैयू अपन आपेलू है। तो पहला तो सौ प्रथम कोईपण दाखिल हो तो आप शू करवा हवाला टीक करवाना है। तो हवाला टीक कर दीए तो हवाला कयो कयो है। अपना आखर मालना स्टॉक की मूल किंमत 10,000 है, जे पैकी 50% स्टॉक की किंमत उपजी शके तेम नहीं। तो हमें कोई 50% स्टॉक की किंमत उपजी शके तेम नहीं एवं लखेलू है। मतलब एवं थे आखर स्टॉक ने तो आप टीक नहीं करता। मकान खरीदी ना कानूनी खर्चा 4,000 कानूनी खर्च में समायला है। तो मकान खरीदी कानूनी खर्च में मकान खरीदी कानूनी खर्च मकान पर टीक करवानू छे। तो मकान पर टीक करिए पागड़ी पेटन तो आपने मकान शब्द मळे तो त्यां आगळ आपणे टीक करवानुं जोईए। एनी उपर ज हतो कानूनी खर्चनी उपर। देवादारो पर 5% घालखाद अनामतनी जोगवाई करो। तो देवादारो पर घालखाद अनामतनी जोगवाई करवानी होय तो देवादारो शब्द पर तो लेणू अने देवू छे तो लेणू शब्द छे तो देवादारो कहेवाय। तो एनी पर टीक करवानुं होय छे। पछी फर्निचर पर 10% ने मकान पर 5% घसारो गणवानो छे। तो फर्निचर पर 10% अने मकान पर 5% घसारो गणवानो। तो फर्निचर पर मकान फर्निचर मकान शब्द आ तो टीक करवानो है। दंदा जोवू पड़े कि कई जगह लखेलू छे। ते તમારે એ રીતે મકાન પર આર યુ ઓલરેડી છે જ તો બીજી ટીકા અહીં પર। પછી પેટન્ટ અને ટ્રેડમાર્કનો અહીં આગળ છે ને એક તૃતીયાંશ ભાગ છે, એક તૃતીયાંશ ભાગ માંડી વાળવાનો છે। તો પેટન્ટ અને ટ્રેડમાર્ક પર ટીક કરી દેવાનું। તો પેટન્ટ અને ટ્રેડમાર્ક આપણને કાચા સર્વેમાં જ્યાં આપેલું હોય ત્યાં જોઈ લો પેટન્ટ અને ટ્રેડમાર્ક, તો એની પર ટીક કરી દેવાનું। ભાઈ આપણા જેટલા હવાલા છે ને એ પાંચે પાંચ હવાલા ટીક કરી દીધા। તો પાંચે પાંચ હવાલા ટીક કર્યા તો આપણને આઈડિયા આવશે કે હવે આ વસ્તુ કઈ ક્યાં લખાશે, બરાબર। ઈનરમાં લખવાની છે તેના એક HDFC ની 12% લોન છે 1716, તો આ ગર્ભિત હવાલો છે તો હિડન એડજસ્ટમેન્ટ, તો એ પણ આપણે અંદર લખવાનું છે। તો આપણે શરૂઆત જ કરી દઈએ આપણે સીધી। તો બોલો મૂડી છે અને ઉપાડ છે, હર્ષ અને ઈશા। તો મૂડી અને ઉપાડ બંને શબ્દો છે, તેમાં મૂડી કઈ અને ઉપાડ કયો તે જોવા તો મૂડીની આ જમા બાકી તો 35,000 અને 15,000 આ બે વસ્તુ છે। તો અહીં આગળ લખું છું મૂડી 35,000 અને 15,000 પહેલા લખી દઉં છું નામ રકમ 35,000 અને 15,000। બોલો મૂડી ક્યાં લખાય તો કે મૂડી ખાતાની જમા બાદ। તો તારીખ લખવાની 1/4/16 બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા 35,000 અને 15,000। તો મૂડી મૂડી ખાતાની જમા બાજુ લખી કાઢવાની। આગળ વાંચું છું હવે, બોલો ઉપાડ। આવ્યું મૂડી શબ્દ પતી ગયું, પછી આવ્યો ઉપાડ। તો ઉપાડની ઉધારવાળી રકમ હોય કેટલી, 5,025। તો 5,025 મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ લખવામાં આવે છે। તો 5,025 ઉપાડ। ઉપાડમાં એક્ચ્યુઅલમાં ડેટ ના હોય તો આમાં બે વસ્તુ છે, થોડું ધ્યાન રાખવાનું। ડેટ ડેશ બી કરી શકો અથવા 31/3/17 બી લખી શકો। તો ધ્યાન રાખવું હવે શું કરવું તે આપણે લખવું છે 31/3/17, પણ ના બી લખો તો ડેશ કરતો ત્યાં ઉપાડ તો ચાલશે, આ ઉપાડમાં કોઈ વાંધો આવશે નહીં। 31/3/17 ઉપાડ 5,000 રૂપિયા, કારણ કે આખી છેલ્લે દિવસે ઉપાડ નહીં હોતો, પણ આપણે ઉદાહરણની અંદર એવી ડેટ મારેલી છે એટલે તમને કહી શકું, બાકી ડેશ જ કરી શકો, બરાબર છે। તો મૂડી ખાતાની જમા બાજુ મૂડી બાકી આગળ લાવ્યા અને ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ
5000 અને 2500 આગળ વાંચું છું. હવે આગળ છે શબ્દ પાઘડી. પાઘડી આપણી મિલકત કહેવાય, અદ્રશ્ય મિલકત કહેવાય, અને ઇંગ્લિશમાં કહીએ તો ઇન્ટેન્જીબલ, બરાબર, ગુડવિલ, જોઈ શકાતી નથી. તો પાઘડી આપણી અદ્રશ્ય મિલકત છે, એટલે મિલકત લેનામાં તો 5000 રૂપિયા આઉટર કોલમમાં લખવાના છે. તો અહીંયા લખી દઉં છું, પાઘડી 5000 રૂપિયા, પાઘડી 5000 રૂપિયા મિલકતને નામાં. આગળ વાંચું પેટન્ટ અને ટ્રેડમાર્ક 2700 રૂપિયા. પણ અહીં આગળ જો ટીક કર્યું છે એનો મતલબ એની પર શું છે, હવાલો છે, એટલે અંદર લખવાની 2700 રૂપિયા. તો પેટન્ટ અને ટ્રેડમાર્ક ક્યાં લખાય, તો કે મિલકતને નામાં 2700 રૂપિયા. તો 2700 રૂપિયા ઇનર કોલમમાં જ લખવાનું છે, પેટન્ટ અને ટ્રેડમાર્ક 2700 રૂપિયા. યાદ રાખો આ પણ ઇન્ટેન્જીબલ અસેટ્સ છે, આપણી અદ્રશ્ય મિલકત છે, આવી જોઈ શકાતી નથી. જે પાઘડી છે એવું પેટન્ટ અને ટ્રેડમાર્ક છે, 2700 ઇનર કોલમમાં લખી કાઢ્યું. પછી આગળ શબ્દ છે જો લેણું અને દેવું. તો લેણું પર ટીક છે તો ઇનરમાં લખવું પડશે. તો લેણું છે 31000 રૂપિયા. તો એ લેણું ક્યાં લખાય, તો કે મિલકત લેનામાં 31000 રૂપિયા. તો લેણું મિલકત લેનામાં, લેણું એટલે દેવાદાર, ઉધારવાળી રકમ, ઇનર કોલમમાં 31000 રૂપિયા. ચલો લેણું તો આપણે મિલકત લેનામાં લખી કાઢ્યું, 31000 ઉધારવાળી રકમ ઉધાર બાજુ. હવે આવ્યું છે શબ્દ દેવું. પણ આ દેવું શબ્દ છે તો દેવું કેટલું છે, 25000 રૂપિયા. દેવું ક્યાં લખાય, તો કે મૂડી દેવામાં. તો મૂડી દેવામાં 25000 રૂપિયા આપણે લખવાના છે, અને કોઈ હવાલો નથી એટલે આઉટર કોલમમાં લખી કાઢીશું દેવું 25000 રૂપિયા. અહીં આગળ લખું છું દેવું 25000 રૂપિયા. મૂડી લખવાની જગ્યા રાખું છું દેવું, એને કહેવાય લેણદાર, 25000, 25000 રૂપિયા. ચલો આગળ આવે છે માલના ખાતા. તો આ માલના ખાતા જે છે, તો આ માલના ખાતા એટલે શું, તો કે ખરીદી અને વેચાણ. તો ખરીદીની રકમ ઉધારવાળી હોય તો 40000 રૂપિયા, ધ્યાનથી જોજો. આ માલના ખાતામાં ખરીદીની રકમ આ 40000 અને વેચાણની રકમ છે 89250. તો ખરીદી 40000, વેપાર ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે. તો ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ, પણ ઇનર કોલમમાં 40000 રૂપિયા, અને વેચાણ વેપાર ખાતાની જમા બાજુ. યાદ રાખવાનું કે આમાં ખરીદ પરત અને વેચાણ પરત હોઈ શકે, અને છે જ. તો વેચાણ 89250, અહીં આગળ લખી દઉં છું 89250 ઇનર કોલમમાં. ચલો પછી ખરીદી પતી ગયું. યંત્રો 15000 રૂપિયા. તો યંત્રો આપણી શું કહેવાય, તો કે મિલકત. તો મિલકત લેનામાં લખવાનું 15000 રૂપિયા. તો યંત્રો 15000 રૂપિયા, તો ઇનરમાં નથી લખતો, કોઈ ટીક નથી કર્યું, એટલે આઉટર કોલમમાં લખું છું યંત્રો 15000 રૂપિયા. ચલો યંત્રો મિલકત તેનામાં આઉટર કોલમમાં 15000 રૂપિયા લખી દીધા. યંત્ર આપણી મિલકત કહેવાય એટલા માટે. પછી છે આપણને જો યંત્રો પછી શરૂઆતનો સ્ટોક કેટલો આપ્યો છે, 6000. તો મને કહો શરૂઆતનો સ્ટોક 6000 રૂપિયા ક્યાં લખાય, તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા લખું છું વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક 6000 રૂપિયા. ચલો શરૂઆતનો સ્ટોક મેં લખી કાઢ્યો. અહીંયા જો આખી લાઈન આપણી પૂરી થઈ ગઈ શરૂઆતના સ્ટોક સુધી. હવે આપણે આગળ નેક્સ્ટ પેજ પર જઈશું. તો પહેલું છે ફર્નિચર. ફર્નિચર પર ટીક કર્યું છે 3000 રૂપિયા. તો ઇનર કોલમમાં લખવાનું છે મિલકત લેણામાં. અહીં લખું છું ફર્નિચર ઇનર કોલમમાં 3000 રૂપિયા. ફર્નિચર મિલકત લેનામાં ઇનર કોલમમાં
3,000 રૂપિયા આપણે લખી કાઢ્યા. પછી છે જો ફર્નિચર પછી માલ પરત ના ખાતા. તો આ માલ પરત એટલે વેચાણ પરત અને ખરીદ પરત. તો ઉધાર બાજુ હોય એ જમા બાજુ લખવાનું અને જમા બાજુ હોય તે ઉધાર બાજુ લખવાનું. આ ઉધાર વાળું કયું પરત હોય? વેચાણ પરત. ખરેખર એવું હોય કે ઉધાર વાળી રકમ ઉધાર બાજુ જ લખાય, પણ આ તો માઇનસ કરવાની હોય તો ઉધાર વાળી રકમ જમા બાજુ લખવું પડે. તો વેચાણ પરત 7,500 રૂપિયા છે. તો 7,500 રૂપિયા તો લખું છું માઇનસ વેચાણ પરત 7,500 રૂપિયા. વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી આપણે શું કરવાનું હોય? માઇનસ કરવાનું હોય. તો 89,250 માઇનસ 7,500 81,750. ચલો વેચાણ પરત લખી કાઢ્યું. ચલો એ જ રીતના આ બાજુ કયું પરત હશે? તો કે ખરીદ. પહેલા શબ્દ લખી દઉં છું, ખરીદ પરત. તો ખરીદ પરત ખરીદીમાંથી શું કરવાનું હોય? માઇનસ. તો બોલો ખરીદ પરતની રકમ કેટલી છે? તો કે આ 5,000. જમાવારી રકમ ઉધાર બાજુ લખવાની હોય તો જ માઇનસ કરી શકાય. તો 40,000માંથી 5,000 તમે માઇનસ કરશો તો 35,000 રૂપિયા. હવે આપણે એ લખી કાઢ્યું. ચલો પછી છે મજૂરી. મજૂરી પણ વેપાર ખાતાને લગતો ખર્ચો છે 4,000 રૂપિયા. તો મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ લખવાની 4,000 રૂપિયા. તો મજૂરી 4,000 રૂપિયા મેં લખી કાઢી મજૂરી. ચલો મજૂરી પછી આગળ આગળ વાંચીએ તો શું છે. ચલો મજૂરી પછી ફર્નિચરનો ઘસારો. પણ ફર્નિચરનો ઘસારો આ ફર્નિચર પર હવાલો છે. ફર્નિચરનો ઘસારો નફા નુકસાનની ઉધાર બાજુ ના લખાય. આમ જો હવાલો ના હોત ને તો ચોક્કસ ફર્નિચરનો ઘસારો નફા નુકસાનની ઉધાર બાજુ જ લખાત. પણ હવાલો છે એટલે આ ફર્નિચર મિલકત તેનામાં 3,000 લખ્યું છે ને, એની અંદર ફર્નિચરનો ઘસારો 300 રૂપિયા આપણે શું કરી દેવાનો? પ્લસ કરી દેવાનો. તો ફર્નિચરનો ઘસારો ફર્નિચરમાં પ્લસ કરી દેવાનો 300 રૂપિયા. આ કહેવાય કાચા સરવૈયાનો, અથવા બીજા ભાષામાં કેવું હોય તો જૂનો. 3,300 રૂપિયા ટોટલ ફર્નિચર આપણું અત્યારે છે એવું કહી શકીએ આપણે. ચાલો આગળ વાંચું છું. સ્ટેશનરી અને છપામણી 1,550 રૂપિયા. સ્ટેશનરી છપામણી 1,550 રૂપિયા. તો આ વહીવટી ખર્ચ કહેવાય. તો નફા નુકસાનની ઉધાર બાજુ 1,550. એક લીટી છોડવાની ખાલી. સ્ટેશનરી અને છપામણી ખર્ચ છે નફા નુકસાનની ઉધાર બાજુ. એક લીટી કેમ છોડવાની? તો કે કદાચ ખોટ આવે, કાચી ખોટ, તો આ સાઈડ લખવાની રહે, એના માટે આપણે એક લીટી બંને બાજુ છોડી દેવાની. તો સ્ટેશનરી અને છપામણી 1,550 રૂપિયા નફા નુકસાનની ઉધાર બાજુ આપણે લખી કાઢે. ચાલો પછી છે જો હવે આગળ સ્ટેશનરી છપામણી પછી મકાન. ચાલો મકાન પર તો ટીક તમે જોઈ શકો છો, બબ્બે ટીક છે. તો મકાન 46,000 રૂપિયા ક્યાં લખાય? તો કે મિલકત તેનામાં. તો અહીંયા આગળ પ્રોબ્લેમ થાય છે જગ્યાનો, એટલે પાછળ આપણે મિલકત તેના છે જ. તો મકાન નથી, તો અહીંયા આગળ શોર્ટમાં પછી લખી દઉં છું 46,000 રૂપિયા. મકાન 46,000 રૂપિયા. એક લીટી છોડીને લખી દઉં છું, મકાન 46,000 રૂપિયા. મકાન આપણે 46,000 મિલકત એનામાં લખી કાઢ્યું ઇનર કોલમમાં. કાનૂની ખર્ચા પર હવાલો છે 6,500 રૂપિયા. તો કાનૂની ખર્ચ ક્યાં લખાય? તો કે નફા નુકસાનની ઉધાર બાજુ. તો નફા નુકસાનની ઉધાર બાજુ કાનૂની ખર્ચ 6,500 રૂપિયા. 6,500. અહીંયા આગળ 6,500 લખી નાખું છું. અહીંયા નફા નુકસાનની જગ્યા છે આપણી પાસે. ચાલો ના કાનૂની ખર્ચ લખી કાઢ્યો 6,500 રૂપિયા. પછી છે રોકડ સિલ્લક 300 રૂપિયા. તો રોકડ સિલ્લક ક્યાં લખાય? 300 રૂપિયા. તો કે મિલકત લેનામાં. તો મિલકત લેનામાં રોકડ સિલ્લક 300 રૂપિયા લખી દેવાની. ખાસ અહીં જગ્યા જોઈ લેવાની.
तो रोकड़ शिल्लक। शिल्लक 300 रुपया। लेकिन मकान पर पाछू हवाला से एक नहीं बे छे, रेपण स्पेस जोई से, तो रोकड़ शिल्लक 300 रुपया आउटर कोलम में लखी काढ़ी, एमा कोई हवालो आपणे आपेलो नथी। चलो पछी छे आपणे रोकड़ शिल्लक पछी रेलवेनू। रेलवेनू रेलवे फ्रेट बोलो क्या लखाय? व्यापार खातानी उधार बाजू 600 रुपया। तो व्यापार खातानी उधार बाजू 600 रुपया लखवानो रेलवे नूर। छसो रुपया तो रेलवे नूर। व्यापार खातानी उधार बाजू 600 रुपया। चलो पची से आपड़े वीमा प्रीमियम। तो वीमा प्रीमियम क्या लखाए? तो के नफा नुकसान नी उधार बाजू 1150। तो वीमा प्रीमियम 1150 लखी दऊ छू। नफा नुकसान ने उधार बाजू वीमो लईए अने एनु प्रीमियम जे भरवानु थाय ए आपड़ा माटे खर्च कहेवाय, एटले वीमा प्रीमियम नफा नुकसान ने उधार बाजू आवे ने कोई ज हवालो नथी एटले एने आउटर कॉलम में आपणे लखी नाख्यु छे। चलो हुंडीओ। तो एक लेनी हुंडी अने एक देवी हुंडी। तो 4000 अने 2500 रुपया आपेला छे। तो 4000 अने 2500 रुपया छे लेनी हुंडी अने देवी हुंडी। तो जो 4000 अने 2500, तो 4000 उधार बाजू छे, तो 4000 अहीं उधार साइड लखू छू। એટલે કે મિલકત લેનાર એટલે ઉધાર સાઈડ કહેવાય, અને જમા સાઈડ આ મૂડી દેવાસ જમા છે એની 2500 રકમ છે, અહીંયા આગળ હું 2500 લખું છું જમા બાજુ। હવે શબ્દ તમારે વિચારવાનો કે ઉધારવાળી રકમ ઉધાર બાજુ લખી કાઢી, જમાવાળી રકમ જમા બાજુ લખી કાઢી। તો જમા બાજુ જે લખીએ તેને શું કહેવાય? તો કે દેવી હુંડી। દેવી હુંડી દેવું કહેવાય, અને આ લેણ 4000 કઈ હુંડી કહેવાય? તો કે આ લેણી હુંડી કહેવાય। કે લેણી હુંડી શબ્દ લખી દેવાનો કે લેણી હુંડી 4000 રૂપિયા। તો લેણી હુંડી મિલકત તેનામાં, દેવી હુંડી મૂડી દેવામાં, ઉધારવાળી રકમ ઉધાર બાજુ, જમાવાળી રકમ જમા બાજુ લખી કાઢી। ચલો આ પેજ આપણું આખું પૂરું થઈ ગયું છે। હવે માત્ર આગળનું આ પેજ છે એમાં ખાલી 5 એન્ટ્રી બાકી છે। તો ચલો જોઈએ 5 એન્ટ્રીમાં શું કહે છે। ટપાલ ખર્ચ છે 2000 રૂપિયા। તો ટપાલ ખર્ચ 2000 રૂપિયા લખવાનો ક્યાં લખાય? તો કે નફા નુકસાનની ઉધાર બાજુ। હું લખું છું ટપાલ ખર્ચ નફા નુકસાનની ઉધાર બાજુ 2000 રૂપિયા। ટપાલ ખર્ચ 2000 રૂપિયા। ટપાલ ખર્ચ 2000 રૂપિયા નફા નુકસાનની ઉધાર બાજુ। પછી છે ગાલખાદ અને ગાલખાદ અનામત 1500 અને 2000। તો ગાલખાદ અને ગાલખાદ અનામત ક્યાં આવે? તો કે નફા નુકસાનમાં ફોર્મેટ બનાવવાનું હોય તો ગાલખાદ કા પ્લસ કા એટલે કાચું સરવૈયું પ્લસ ગાલખાદ હ પ્લસ ગાલખાદ અનામત હ, પછી 3નું ટોટલ કરવાનું, પછી એક લીટી છોડવાની, માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયા। તો આપણે અહીંયા આગળ 1500 અને 2500 વાંચ્યું હતું, ફરી એક વાર જોઈ લઈએ। જોઈ લો ગાલખાદ અને ગાલખાદ અનામત। તો ગાલખાદ કાચા સરવૈયાની 1500 અને ગાલખાદ અનામત જમા છે, પણ ઉધાર બાજુ લખીશ તો માઇનસ ના નહીં જાય હેઠળ 1500 અને 2000। અહીંયા આગળ લખી દઉં છું ગાલખાદ કાચા સરવૈયાની 1500 અને કાચા અનામત હવાલાની જમાવાળી રકમ ઉધાર બાજુ લખું છું માઇનસ કરીને, તો 2000 રૂપિયા। ચાલો વટાવ। તો વટાવ બે પ્રકારના, એક આપેલો વટાવ અને એક મળેલો વટાવ। તો આપેલો વટાવ 750 રૂપિયા છે અને મળેલો વટાવ 1500 રૂપિયા। ના સમજ પડે તો આપણે શું કરવાનું? ઉધારવાળી રકમ ઉધાર બાજુ અને જમાવાળી રકમ જમા બાજુ, બસ એવી રીતે આપણે લખી નાખવા। તો વટાવ, આપેલો વટાવ 750 અને 1500, હું લખી દઉં છું 750 અને 1500। 750 અને આ બાજુ લખું છું 1500। યાદ રાખો કે આ આપેલો વટાવ છે
અને આ બાજુ મળેલો વટાણો છે 1500, આપેલો વટાવ 750, મળેલો વટાવ 1500 રૂપિયા. તો બંને આપણે લખી કાઢ્યું, ઉધારવાળી રકમ ઉધાર બાજુ અને જમાવાળી રકમ જમા બાજુ. હાથ પર સ્ટેમ્પ, આ આપણી મિલકત કહેવાય. તો 150 રૂપિયા મિલકત દેનામાં લખવાનું, હાથ પર સ્ટેમ્પ મિલકત દેનામાં 150 રૂપિયા. અહીંયા લખું છું હાથ પર સ્ટેમ્પ, હાથ પર સ્ટેમ્પ 150 રૂપિયા મિલકત દેનામાં. તો હાથ પર સ્ટેમ્પ મિલકત દેનામાં 150 રૂપિયા આપણે લખી કાઢ્યા. હવે આપણે આગળ વાંચીએ, ઘાલખાત પરત 1250 રૂપિયા. તો ઘાલખાત પરત થાય આપણા માટે સારી બાબત કહેવાય. તો નફા નુકસાનની જમા બાજુ, ઘાલખાત પરત 1250 રૂપિયા, 1250 રૂપિયા ઘાલખાત પરત. ઘાલખાત પરત નફા નુકસાનની જમા બાજુ લખી કાઢીએ, આપણા માટે આવક છે. એટલે આવક કરીને આપણે શું કે ઘાલખાત તરીકે પૈસા માંડી વાળ્યા હોય, પછી રિટર્ન મળે તો આપણને આનંદ થાય. તો જે કઈ આનંદ મળે, સુખ મળે, મળ્યું છે, તે નફા નુકસાનની જમા બાજુ લખવાના હોય. HDFC ની 12% લોન છે, 1/7/16 રોજ 10,000 રૂપિયા. લોન લઈએ ને આપણા માથા પર દેવું કહેવાય. દેવું ક્યાં લખાય? મૂડી દેવામાં. તો હું લખું છું મૂડી દેવામાં દેવું. તો HDFC ની લોન હવે એની પર ગરબી થવાનું છે એટલે અંદર લખું છું. તો HDFC ની લોન 10,000 રૂપિયા છે, એ 10,000 રૂપિયા હું લખી દઉં છું. તો ઓલમોસ્ટ અંદર જેટલી વિગતો આપેલી છે તે મેં પૂરી કરી દીધી, કશું બાકી નથી રાખ્યું. હવે હવાલા છે, તો હવાલા સ્ટાર્ટ કરીએ. આખર માલના સ્ટોકની મૂળ કિંમત 10,000 છે, જે પૈકી 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી. તો 10,000 ના 50% એટલે 5,000, 5,000 ની કિંમત જ નહીં ઉપજવાની. તો ઉપજશે કેટલી? માત્ર 5,000. આખર સ્ટોક માત્ર 5,000 રૂપિયા બતાવવાનો છે. તો આખર સ્ટોક 5,000 રૂપિયા વેપાર ખાતાની જમા બાજુ. આખર સ્ટોક આપણા માટે શું કહેવાય? તો કે મિલકત કહેવાય. એક અસર જમા તો બીજી અસર ઉધાર. તો મિલકત એનામાં તમારે આખર સ્ટોક અહીં લખી દેવાનો, આખર સ્ટોક 5,000 રૂપિયા. તો આખર સ્ટોક મિલકત એનામાં 5,000 રૂપિયા. ચલો આખર સ્ટોક લખી કાઢ્યો. સેકન્ડ હવાલો, પહેલો હવાલો પૂરો થયો. હવે બીજો હવાલો, મકાન ખરીદીના કાનૂની ખર્ચા 4,000 કાનૂની ખર્ચમાં સમાઈ ગયા છે. તો મકાન ખરીદીના કાનૂની ખર્ચા છે અને કાનૂની ખર્ચમાં સમાઈ ગયા છે. તો કાનૂની ખર્ચમાં 4,000 રૂપિયા સમાયા એ ખોટા છે. તો 4,000 રૂપિયા તમારે અહીંયા કાનૂની ખર્ચમાંથી શું કરવા પડે? માઇનસ કરવા પડે. એ 4,000 રૂપિયા હું લખું છું, અહીં શબ્દ લખી દેવાનો હેનો છે. તો કયો ખર્ચ છે? તો કે મકાન ખર્ચ હતો, મકાનનો ખર્ચ હતો અને ભૂલમાં કાનૂની ખર્ચમાં લખાઈ ગયો છે. તો 6,500 માંથી 4,000 તમે માઇનસ કરશો તો 2,500 રૂપિયા આવશે. 2,500 રૂપિયા કાનૂની ખર્ચ. હવે અત્યારે હાલમાં ઉધાર માઇનસ ઉધાર, તો મિલકત લેનામાં મકાન ખર્ચમાં તમારે પ્લસ કરવાના 4,000 રૂપિયા. તો મકાનમાં પ્લસ લખવાનું કાનૂની ખર્ચ. આ મકાનનો જ કાનૂની ખર્ચ છે, તો લીગલી છે આ, એમાં પ્લસ થાય તો 46,000 પ્લસ 4,000, તો તમારે 50,000 રૂપિયાનું મકાન તમારું થશે. તો 50,000 રૂપિયા મકાનના તો એ અંદર રાખવાના, કારણ હજુ એની પર હવાલો છે આપણે. ચાલો આગળ વધું છું. પછી છે દેવાદારો પર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો. તો દેવાદારો પર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરવાની હોય તો દેવાદારો મિલકત દેનામાં હોય. તો મિલકત દેનામાં દેવાદારો નીચે 5% ઘાલખાદ અનામત, તો લખું છું માઇનસ 5% ઘાલખાદ અનામત હવાલાની. આપણે જે લખીએ છીએ તે હવાલા, તો 31,000 ના 5% કરવાના 1,550 રૂપિયા.
1550 माइनस बराबर तो 29450, 29450 तो उधार माइनस उधार तो घालखाद अनामत हवालानी 1550 रुपया। ગલખાદ હવાલાની નથી તો ડેસ કરવાનું, 1500 ને 1500 સરવાળો કરશો તો 3000 થશે, 3000 માંથી 2000 માઇનસ કરશો તો 12, 1000 રૂપિયા આવશે, તો 1000 રૂપિયા આઉટરમાં કાઢી નાખવાનું। ચાલો આ બી કામ પૂરું થયું। ફર્નિચર પર 10% અને મકાન પર 5% ઘસારો ગણવાનો છે, તો ફર્નિચર પર 10% ઘસારો ગણવાનો છે, તો ફર્નિચરની નીચે ઘસારો 10%, તો માઇનસ 10% ઘસારો 330 રૂપિયા, તો 3300 માઇનસ 330 2970, 2970 તો 3300 માંથી 330 માઇનસ કર્યો, ફર્નિચર નો ઘસારો 10%, અને મકાન પર 5% ઘસારો છે, તો લખું છું મકાન ની નીચે માઇનસ 5% ઘસારો, તો 50000 ના 5% એટલે 2500 રૂપિયા, બાદ બાકી કરશું તો 47500 આવશે, 47500, 50000 માંથી 2500 રૂપિયા માઇનસ કરી દેવાના તો 47500 આવશે। હવે આ 330 અને 2500, 330 ફર્નિચર નો ઘસારો ને 2500 મકાન નો ઘસારો, તો ઉધાર માઇનસ ઉધાર, તો નફા નુકસાન ની ઉધાર બાજુ તમારે આ ઘસારો લખી દેવાનો, તો લખવાનું ફર્નિચર નો ઘસારો 330, ફર્નિચર નો ઘસારો 330, અહીં જગ્યા નથી તો અહીં લખું છું ફર્નિચર નો ઘસારો 330 લખી દઉં છું, પેલા ફર્નિચર નો ઘસારો 330 રૂપિયા અને મકાન નો ઘસારો 2500 રૂપિયા, તો મકાન નો ઘસારો બંને ઘસારા નફા નુકસાન ની ઉધાર બાજુ, મકાન નો ઘસારો 2500 રૂપિયા। ચાલો ફર્નિચર નો ઘસારો મકાન નો ઘસારો તમે ક્લિયર લખી કાઢો। હવે આ બી આપણે લખી કાઢ્યું, પેટન્ટ અને ટ્રેડમાર્ક નો એક તૃતીયાંશ ભાગ માંડી વાળવાનો, તો પેટન્ટ અને ટ્રેડમાર્ક નો એક તૃતીયાંશ ભાગ માંડી વાળવાનો હોય તો તમે અહીં આગળ જોઈ શકો, તમે કે જો પેટન્ટ નો એક તૃતીયાંશ ભાગ માંડી વાળો, તો જો પેટન્ટ નો એક તૃતીયાંશ ભાગ માંડી વાળવો તો 2700 રૂપિયાની પેટન્ટ છે, અને એક તૃતીયાંશ કરો ને તો 2700 × 1/3 તો 900 રૂપિયા આવે, તો 900 રૂપિયા તમારે શું કરવાના, માંડી વાળવાના, તો પેટન્ટ અને ટ્રેડમાર્ક ની નીચે 2700 માંથી 900 માઇનસ કરવાના, 1800 રૂપિયા આવશે, માઇનસ માંડી વાળેલ, એ શબ્દ લખી દેવાનો માંડી વાળે, તો માંડી વાળે બોલો ઉધાર માઇનસ ઉધાર 900 રૂપિયા, પેટન્ટ અને ટ્રેડમાર્ક માંડી વાળેલ 900 રૂપિયા નફા નુકસાન ની ઉધાર બાજુ, તો 900 રૂપિયા પેટન્ટ અને ટ્રેડમાર્ક માંડી વાળેલ 900 રૂપિયા પૂર્ણ કરી દીધા, પણ તમે જોઈ શકો એક હવાલો છે ગર્ભિત HDFC ની 12% લોન છે 1/7/16 થી, તો એની પણ ગણતરી આપણે હું તમને બતાવી દઉં અહીંયા આગળ જુઓ। HDFC ની 12% લોન છે 1/7/16 થી 10000 રૂપિયા, તો 1/7/16 થી 31/3/17 સુધીના મહિના ગણીએ તો 7મો 8મો 9મો 10 11 12 1 2 3, તો તમે આ મહિના ગણશો ને તો 9 મહિના થશે, તો 10000 રૂપિયા, અને 12% લોન છે, જો અહીંયા 12% લોન છે તો 12 ના છેદમાં 100% હોય, તો 9 મહિના છે તો છેદમાં કેટલા લખાય, 12, તો 12 12 ગયા, 0 0 ગયા, તો આ 100 વધે છે 9 વધે છે, તો 100 × 9 કરશો તો 900 રૂપિયા આવશે, તો લોન
એચડીએફસી ની લોન નું વ્યાજ 900 રૂપિયા, તો લોન માં પ્લસ કરી દેવાનું, અલગથી બી લખી શકાય એને, તો 10,900 એ લખી દઉં છું, પ્લસ લોનનું વ્યાજ, આ લોનનું વ્યાજ લખી દેવાનું, તો લોનનું વ્યાજ 900 રૂપિયા, 12, 10,900, આ જમા, આ પ્લસ ઉધાર વિરુદ્ધ સાઇડ, તો 10,900 નહીં લખવાના, અંદરવાળા 900 લખવાના, એટલું યાદ રાખવાનું, તો 900 રૂપિયા એચડીએફસી એચડીએફસી બેંકની લોનનું વ્યાજ 900 રૂપિયા. હવે તમે જોશો ને તો હવે કોઈ એન્ટ્રી એવી બાકી રહેતી નથી કે જે હોય અંદર લખવાની, આપણે તો પૂર્ણ થઈ ગયું છે, તો હવે માત્ર ને ટોટલ મારવાના બાકી છે, તો ટોટલની શરૂઆત કરીએ. ચાલો ટોટલ મારવાની શરૂઆત કરીએ, તો જમા બાજુ વેપાર ખાતામાં 81,750 અને 5,000 નો સરવાળો 86,750 થશે. આ બાજુ બી 86,750 લખી દેવા, એમાંથી આ ચાર રકમ માઇનસ કરવાની, 6,000, 35,000, 4,000 અને 600, ત્યારે આ રકમ ખૂટશે 41,150, એને જ કહેવાશે કાચો નફો. ઉધાર બાજુ ખૂટે એને કાચો નફો કહેવાય, ને જો જમા ઉધાર આ બાજુ ખૂટ્યા હોય જમા બાજુ, તો જમા બાજુ ખૂટે તો કાચી ખોટ કહેવાય. આ ઉધાર છે નફો, તો એને નફા નુકસાનની જમા બાજુ ખેંચવાનું 41,150. જોઈ લો, આ નફા નુકસાન ખાતામાં જમા બાજુ અહીં આગળ 41,150, તો અહીં આગળ આપણે લખી દેવાનું કે કાચો નફો 41,150. તો ક્યાંથી લાયા? તો કે વેપાર ખાતેથી લાયા. તો વેપાર ખાતેથી લાવ્યા 41,150. 41,150, 1,500 અને 1,250, અને એનો સરવાળો કરીએ ને આપણે, તો અહીં 43,900 થાય. એટલે જમા સાઈડનું ટોટલ વધારે થાય છે, ઉધાર બાજુનું ઓછું થાય છે. અહીં આગળ તમે છે ને આ 1,550, 2,500, 1,150, 2,000, 1,050, આગળ મેં છે ને અહીં 1,500 લખી કર્યા હતા, તો 1,550 હતા મિલકત તેનામાં, હલકા તેનામાં 1,550 હતી, અને મેં ભૂલમાં 1,500 લખી હતી, પણ એ 5 કરી દીધા છે સુધારીને, જોયું ને, તો 1,012 કર્યા હતા, તો 1,050 મેં લખી નાખ્યા છે. તમે કદાચ સાથે સાથે લખ્યું હોય તો આ પણ તમારે ધ્યાન રાખવાનું, સુધારી લેવું. તો 1,050 બહાર નીકળે છે, કોઈ એન્ટ્રીમાં ભૂલ નથી ભાઈ, ત્યાંથી માત્ર ખેંચવામાં 1,550 લખવાના હતા, નહીં ભૂલમાં 1,500 લખ્યા હતા, એટલે આ ટોટલ બહાર 1,050 નીકળે 1,000ની જગ્યાએ. પછી આ બધાનો સરવાળો કરી દેવાનો, અને પછી આ બી આ સરવાળો કરી દેવાનો, જ્યાં પણ એ સરવાળો 43,900 જેટલો નહીં થતો હોય, ઓછો થતો હોય, તો 43,900માંથી એ સરવાળો માઇનસ કરી દેશો તો 30,270 આવશે, એને આપણે ચોખ્ખો નફો કહેવાય, નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. ઉધાર તો બીજી અસર જમા, તો અહીંયા આગળ 30,270 ચોખ્ખો નફો નફા નુકસાન ખાતેથી લાવે, એ લખી દેવાનું ટોટલ, એ જ કોઈ એન્ટ્રી જ નથી એમાં, કોઈ ના બનાવે તો બી ચાલે, પણ બનાવી દીધું છે આપણે, તો 30,270 કે નફા નુકસાન ખાતામાં બી એની વહેંચણી કરવી તો થઈ શકે. 30,270 અહીં ખૂટે છે પણ એટલા, તો વહેંચણી પાત્ર નફો બંને સરખા હિસ્સે વહેંચવાનું છે, તો સરખો સરખો આપી દેવાનો, તો 15,135, 15,135, બોલો એક અસર ઉધાર, તો બીજી અસર જમા. તો વેચની પાત્ર નફો મૂડી ખાતાની જમા બાજુ 15,135, 15,135 અહીં આગળ આવું લખી કાઢવાનું. તો ચાલો આપણે એનો સરવાળો કરીશું, 35,000, 15,135 અને 50,135, અને આનો બી સરવાળો કરીએ તો 30,135 એ આ બાજુ લખી દેવાનો, ને 50,135 માંથી 5,000 માઇનસ કરશો તો 45,135, અને 30,135 માંથી 2,500 માઇનસ કરશો તો 27,635 બાકી આગળ લઈ ગયા. બોલો ઉધાર તો બીજી અસર જમા, તો જમા એટલે ક્યાં? તો કે મૂડી દેવામાં, તો મૂડી દેવામાં લખી દેવાનું મૂડી હર્ષ અને એશા 45,135, 27,635, પછી આ બેનો સરવાળો કરશો તો 72,770 આવશે, પછી આ 72,770, 25,000, 2,500 અને 10,900 આનો સરવાળો કરશો તો 1,11,170 આવશે, અને એ જ રીતના આ બાજુ બધો જ આ જેટલી રકમો દેખાય છે બધી જ તમે સરવાળો કરશો તો 1,11,170 આવશે. તેનો મતલબ એવો થાય કે બંને બાજુના ટોટલ આપણા દાખલામાં કેવા આવી જાય છે? સરખા આવી જાય છે. તો બંને બાજુના સરખા આવે તો આપણો દાખલો કેવો કહેવાય? સાચો છે, કમ્પ્લીટ, કોઈ જ પ્રોબ્લેમ વગર આપણો દાખલો અહીંયા પૂરો થાય છે. તો દરેક સ્ટુડન્ટને સમજ પડી ગઈ હશે એવું સમજુ છું. તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.